નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 18 ડિસેમ્બર 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેરના વિડીયોની PDF જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેરના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે મેં તમને 17 ડિસેમ્બરના રોજ 5 પ્રશ્ન પૂછ્યા હતા. તેમાંનો પહેલો પ્રશ્ન છે, મૌર્ય વંશને સંબંધિત પુરાણ ક્યુ છે? તો તેના જવાબમાં આવશે વિષ્ણુ પુરાણ. ત્યારબાદનો બીજો પ્રશ્ન હતો, કથા વસ્તુ ગ્રંથ કયા ધર્મને સંબંધિત છે? તો તેના જવાબમાં આવશે બૌદ્ધ. કર્ણન દ્વારા લખવામાં આવેલ રાજતરંગિણી પુસ્તકમાં શેનું વિવરણ આપેલું છે? તો તેના જવાબમાં આવશે કશ્મીરનો ઇતિહાસ. બ્રહ્માંડનો મહાવિસ્ફોટનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો તેના જવાબમાં આવશે એબ જ્યોર્જ લેમ્નેતેયર. અને અંતિમ પ્રશ્ન હતો, સૂર્ય કેન્દ્રીય સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? તો તેના જવાબમાં આવશે નિકોલસ કોપરનિક્સ. હવે આજના 5 પ્રશ્નો છે, સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવામાં અંદાજિત કેટલો સમય લાગે છે? નરી આંખે જોઈ શકાય તેવો એકમાત્ર ક્ષુદ્ર ગ્રહ કયો? વેદોને સમજવા માટે કુલ કેટલા વેદાંગોની રચના કરવામાં આવી છે? કનગ્યુર અને તંગ્યુર નામના ગ્રંથની રચના કોણે કરી હતી? અને અંતિમ પ્રશ્ન છે, ગેસનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? આ 5 પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. હવે આજના કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કોણે પોતાની આત્મકથા માઇન્ડ માસ્ટર લોન્ચ કરી? તો તેના જવાબમાં આવશે વિશ્વનાથન આનંદ, એટલે કે આન્સર સી, જે ચેસની રમત સાથે સંકળાયેલ છે. તાજેતરમાં અબ્દુલ મજીદ તેબોને કયા દેશના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે અલ્જીરિયા, એટલે કે આન્સર એ. અલ્જીરિયા વિશે વાત કરીએ તો તેની રાજધાની છે અલ્જિયર્સ, પ્રધાનમંત્રી છે નોરેડિન બેદોવા અને અલ્જીરિયાની મુદ્રા છે દિનાર. તાજેતરમાં નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ગંગા પરિષદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઉત્તર પ્રદેશ, એટલે કે આન્સર સી. ઉત્તર પ્રદેશની રાજધાની છે લખનૌ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ. પરવેઝ મુશર્રફ, કે જેને હાલમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી, તે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે? તો તેના જવાબમાં આવશે પાકિસ્તાન, એટલે કે આન્સર બી. પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ, વડાપ્રધાન છે ઇમરાન ખાન અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આરિફ અલવી. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ મુજબ ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું? તો તેના જવાબમાં આવશે ભારતનું સ્થાન 112મું રહ્યું, એટલે કે આન્સર ડી. નીચેનામાંથી કોણ તાજેતરમાં ભારતના થલ સેના પ્રમુખ બન્યા? તો તેના જવાબમાં આવશે મનોજ મુકુંદ નરવાને, એટલે કે આન્સર બી. હવે ઇન્ડિયન આર્મી વિશે વાત કરીએ તો આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે અને આર્મીનું વડુમથક આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે
સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનું આયોજન કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે નેપાળ, એટલે કે આન્સર ડી. નેપાળની રાજધાની છે કાઠમંડુ, પ્રેસિડેન્ટ છે વિદ્યાદેવી ભંડારી અને નેપાળના વડાપ્રધાન છે કેપી શર્મા ઓલી. તાજેતરમાં કયા દેશની યુનિવર્સિટીએ 100 ભાષાઓ બોલી અને સમજી શકે તેવો રોબોટ વિકસિત કર્યો છે? તો તેના જવાબમાં આવશે ઈરાન, એટલે કે આન્સર એ. ઈરાનના પ્રેસિડેન્ટ છે હસન રોહાની, રાજધાની છે તેહરાન અને ઈરાનની મુદ્રા છે રિયાલ. તાજેતરમાં કયા અર્ધલશ્કરી દળ દ્વારા તેના કર્મચારીઓ માટે પ્રથમ વખત મેટ્રોમોનિયલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવશે આઈટીબીપી, એટલે કે આન્સર એ. આઈટીબીપીનું પૂરું નામ જોઈએ તો ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, જેનું વડુમથક આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ડીજી એટલે કે ડાયરેક્ટર જનરલ છે SS દેસવાલ. આમ અહીં આપણે આજે 18 ડિસેમ્બર 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.